नांदोद तालुकाना राणीपुरा ने कुवरपुरा गाम वच्चे एसटी बस नी अनियमितता ने लईने विद्यार्थियों द्वारा बस रोको आंदोलन कर्यो हतो। नर्मदा जिल्लाना विद्यार्थियों में केटलाक राजपीपळा खाते अभ्यास करवा माटे आवता होय छे त्यारे वारंवार तेओने समयसर बस न मळता अने केटलीकवार बस न उभी राखता विद्यार्थियों ने शाळा अने कॉलेजोमां पण आववा माटे घणी तकलीफ वेठवी पड़े छे અને તેના માટે વારંવાર એસટી ડેપોમાં મેનેજરને આવેદનપત્ર આપીને રજૂઆતો પણ કરવામાં આવે છે અને કેટલીકવાર સમસ્યાનું સમાધાન પણ થતું હોય છે પરંતુ કેટલીકવાર જોવા મળી રહ્યું છે કે આંતરડિયાર વિસ્તારમાં કેટલાક લોકો રાજપીપળા ખાતે ભણવા આવતા હોય છે તેવા વિદ્યાર્થીઓ સમયસર બસ ન મળતા તેઓ બસ સમયસર મળે તે માટે આંદોલન કરતા હોય છે આજે વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કર્યું હતું ત્યારે આંદોલનમાં વિદ્યાર્થીઓએ નર્મદા જિલ્લાના आम आदमी पार्टी ना प्रमुख निरंजन भाई वसावा ने पण बोलाव्या हता त्यारे तेओ त्यां पहोंचता राजपीपळा पोलीसे तेओने डिटेन करीने राजपीपळा पोलीस स्टेशने खाते लई जवामां आव्या हता त्यारे देड़ियापाड़ाना धारासभ्य चेतरभाई वसावा ने जाण थता તેઓ દેડિયાપાડા થી રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા। આજે અમારા બાળકોએ વિદ્યાર્થીઓએ બધાએ રોડ રોકો આંદોલન કરી અને બસ જે આવતી નથી સમયસર એના માટે આંદોલન છેડ્યું હતું। તેના માટે વાલીઓને અને અમને બધાને અહીંયા પોલીસ સ્ટેશન ભેગા કરી દેવામાં આવ્યા। બસ માટે તમે પાસ કાઢી આપો છો તો સમયસર બસમાં અમને બેસાડતા શા માટે નથી? હાથ ઊંચો કરો અને બસમાં બેસો એવા બોર્ડો મોટા મોટા તમે લગાડો છો અને હાથ ઊંચો કરવા છતાં અમને બસમાં કોઈ ઊભા રાખતા નથી બસ અને બસમાં બેસાડતા નહીં। છોકરાઓને અમે સમયસર ટિફિન આપ્યો બનાવી અને રોડે અમે સ્ટેશને છોકરાઓને મોકલીએ છીએ પણ બસો આવે છે અને જતી રહે છે, બધી બસો ફૂલ ને ફૂલ આવે છે। શું તમારી પાસે બસો નથી તો શું કરવા પાસ કાઢી આપો છો છોકરાઓને? સમયસર છોકરાઓ સ્કૂલે નહીં આવવાથી એમને પૂરતું શિક્ષણ મળતું નહીં, બે ચાર પીરિયડ જતા રહે, જે મહત્વના જે હિન્દી ઇંગ્લિશ છે મેથ્સ છે એવા વિષયોના જે શરૂઆતના વિષયો હોય તે જતા રહે હાર્ડ વિષયો, તો અમારા છોકરાઓ શું ભણે? છોકરાઓ પરીક્ષામાં લખે શું? છોકરાઓ સમયસર પહોંચતા નથી તો શિક્ષણ એમને મળતું નથી। તમે બસ ની પાસ કાઢી આપો છો તો બસો પણ તમે એટલી ગોઠવો તે અમારા છોકરાઓ અમે જો સ્ટેશને એમને સમયસર ખાવાનું બનાવી અને મોકલી શકતા હોય તો તમારી પણ ફરજ છે કે પાસ કાઢી આપો છો તો છોકરાઓને સમયસર બેસાડો। આજે શું થયું સવારે તમે શાના માટે તમે રસ્તા રોડ બ્લોક કર્યો? તમે રોડ અમે બસો છોકરાઓએ રોકી છે, નાના નાના છોકરાઓએ, અને નિરંજનભાઈ પણ તઈ અમારા પડખે આવ્યા હતા તો એમને પણ એમને એ લોકોએ ડિટેન કર્યા અને પોલીસ સ્ટેશન તઈ ગાડી ગાડી આવી અને એમને બેસાડીને ગયા। શું ગામના આગેવાનો પણ કઈ ગાડી છોકરાઓની રક્ષા માટે કે એમના પ્રશ્નો હલ કરવા નહીં આવી શકે? તમે તમારી ઊંઘો ક્યારે ઉડશે અને ક્યારે અમારા છોકરાઓ સમયસર શિક્ષણ મેળવશે? અને શિક્ષણ જ નહીં મળે તો છોકરાઓ શું બનવાના? કાયમ મજૂરી જ કરવાના છે છોકરાઓ? ખાનગી વાહનોમાં અમે રોજને મહેનત મજૂરી કરવા વાળા વિસ્તાર છે, કોઈને નોકરી છે નહીં, બધા મહેનત મજૂરી કરવા વાળા માણસો છે, માંડ રોટલો રડતા હોય અને હાજે છોકરાઓને ખાવાનું ખવડાવતા હોય તો એવા સમયે રોજે રોજે અમે કેવી રીતના પ્રાઇવેટ વાહનોમાં મોકલીએ? અને ડીઝલ અને પેટ્રોલના ભાવ એટલા વધી ગયા છે એમ કરીને પ્રાઇવેટ વાહન વાળા પણ હવે વધારે વધારે પૈસા લે છે, તો રોજે અમે એટલું ભાડું કેવી રીતના અમે આપી શકીએ? ખાનગી વાહનોમાં જ્યારે બાળકો બેસીને આવે તો એમની અસલામતી થાય ખરી? અસલામતી પણ થાય, કોઈ એક્સિડન્ટ થાય, કોઈ જવાબદારી રહે નહીં, અને છોકરાઓ રોજે રોજે કેવી રીતના ધક્કા ધુકી કરતા ત્યાં જાય સ્કૂલે? એક દિવસનો નહીં, આ રોજનો પ્રશ્ન છે, એના માટે અમારે રોડ પર અને રસ્તા પર ઉતરવું પડ્યું છે। મેં રાણીપરાથી આવું છું, મેં કેવીએમ સ્કૂલમાં 12 કોમર્સમાં ભણું છું। મારા ગામ રાણીપરામાં કોઈ બસો ઊભી રહેતી નથી, અને ઊભી તો રહે છે પણ ડ્રાઈવર ને કંડક્ટર ખીજાય છે, અમને કોઈ બસમાં બેસવા દેતા નથી, અને અમારે બસ અમારા ગામની બસ કોઈ મૂકી બી નહીં આપતું। તમારી પાસે પાસ છે? અમારી પાસે પાસ તો છે પણ અમે રોજના ભાડું કરીને આવીએ પ્રાઇવેટ વાહનમાં, અને ગાડી પર આવીએ તો 3-4 જણ આવીએ તો પોલીસ વાળા રોકે, તો અમે એના પર આવીએ, અને બસમાં આવીએ તો 12-1 વાગી જાય છે, અને સ્કૂલમાં પણ બેસવા નહીં દેતા અમને। એટલે બસ મોડી આવવાના કારણે તમારે તમારું શિક્ષણ પણ બગડે, બહુ જ બગડે છે, અને જે સ્ટેટને એકાઉન્ટના પહેલો બીજો પિરિયડ જતો રહે છે અમારે, તો અમે ખાલી ત્યાં ગુજરાતી ને ઇંગ્લિશ જ ભણવા જઈએ। નર્મદા જિલ્લાના આજે રાજપીપળાના રાણીપરા ગામે જે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે એમને સમયસર બસ મૂકવામાં નથી આવતી, સાથે સાથે
ડેપોમાં અનેકવાર રજૂઆત કરીએ છીએ, એમના વિભાગીય કચેરીમાં રજૂઆત કરવામાં આવે છે, તો ત્યાંથી એવા જવાબ મળે છે કે પૂરતો સ્ટાફ નથી. અને માત્ર ને માત્ર 7 બસ નવી મૂકવાની વાત હતી, તેમાં પણ 3 જ બસ નવી મૂકી છે અને 4 બસ હજુ આવી નથી. અને જે કંઈ બસો છે તે જૂની છે. માનો કે અમારે ડેડિયાપાડા વિસ્તારમાં પણ અનેક આવેદનો વિદ્યાર્થીઓ આપેલા છે. થોડા દિવસ પહેલાં નામલગઢ બાજુના છોકરાઓએ પણ અનેક રજૂઆતો પણ કરી છે, આવેદનો પણ આપ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ પોતે આવેદનો આપે છે, અપડાઉન કરનારા નોકરિયાત વર્ગ આવેદનો આપે છે, રજૂઆતો કરે છે, પછી પણ એનો જ્યારે નિવાડો નથી આવતો ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આજે વિદ્યાર્થીઓએ રસ્તો રોકો આંદોલન કર્યું હતું. અને એમણે અમારા પ્રમુખ શ્રી નિરંજનભાઈને પણ વાત કરી હતી, એ પણ પોતે હાજર હતા. ત્યારે પોલીસને આગળ કરીને એમને ડિટેન કરવામાં આવ્યા હતા, ત્યારે અમે પણ પોતે એમની પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે, એમને મળ્યા છે. અને અમારી જે કંઈ રજૂઆત હતી એ વિભાગીય નિયામક ભરૂચ ડિવિઝનને પણ અમે કીધું છે, રાજપીપળા ડેપોને પણ કીધું છે, અંકલેશ્વર ડેપોને પણ કીધું છે. અને જ્યારે જરૂર જણાશે ત્યારે અમે એસટીના એમડી જે ગાંધી સાહેબ છે એમને પણ અમે ધ્યાન દોરીશું. અને આવનાર સમયમાં આનું નિરાકરણ આવે એ અમારી માગણી છે. જો આવું ન આવું ચાલશે તો ચોક્કસ વનબંધુ કલ્યાણ યોજનામાંથી જે બસો મૂકી છે એ બસો આવનાર દિવસોમાં ક્યાં ફરે છે એ પણ અમે માહિતી માગીશું. અને આવનાર દિવસોમાં આ તમામ વિસ્તારોમાં ખૂબ મોટા આંદોલનો પણ થશે, ત્યારે અમારી એક જ લાગણી અને માગણી છે, અહીંના વિદ્યાર્થીઓની માગણી છે, સમયસર બસો મૂકવામાં આવે અને સારી બસો મૂકવામાં આવે અને જે કંઈ પણ સ્ટાફ અધૂરો છે એની ભરતી કરવામાં આવે. ડેપો મેનેજર દ્વારા જેટલા વાર છોકરાઓ આવેદન પત્ર આપવા જાય ત્યારે ડેપો મેનેજર કહે છે કે રોડ રસ્તા ખરાબ છે, એના માટે લેટ આવે છે બસ, એ બાબતે તું શું કહેશો? ડેપો મેનેજર સાથે અમે વાત કરીએ છીએ અને એમના વિભાગીય નિયામક સાથે વાત કરીએ છીએ. એ લોકો રોડનું બહાનું બતાવે છે કે રોડ રસ્તા ખરાબ છે, એના લીધે બસ અડધો કલાક કલાક લેટ આવે છે. વાત સાચી છે, રોડ રસ્તા ખરાબ છે, પણ એને અનુલક્ષીને એ માત્ર બહાનું નહીં હોવું જોઈએ, એને અનુલક્ષીને તમારે બસનો રૂટ થોડો વહેલો ચાલુ કરવો જોઈએ. અને એક બહાનું એ લોકો એવું બતાવે છે કે સ્ટાફ નથી, તો આ તમારે તમારો વિષય વસ્તુ છે, સરકારી ધ્યાને દોરો અને સ્ટાફની ભરતી કરો, કંડક્ટરની ભરતી કરો, એ તમારો વિષય છે. અમને જે સુવિધા મળવી જોઈએ, જેના માટે આટલું બજેટ ફળવાય છે, તો એ સુવિધા અમને જોઈએ, આજ અમારું કહેવાનું છે, અમારી માંગણી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.